નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી YouTube ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડિયોની અંદર આપણે ધોરણ 7 વિજ્ઞાન તેનો પાઠ 9મો, આ પાઠનું નામ છે ભૂમિ, આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નોનું સોલ્યુશન આજે આપણે આ વિડિયોની અંદર જોવાના છે. મિત્રો, આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં ધોરણ 7નો વિજ્ઞાન, ગુજરાતી અને ગણિતના સ્વ અધ્યયન પોથીના તમામ વિડિયોની પ્લેલિસ્ટની લિંક આપેલી છે, તેની મદદથી તમે એ વિડિયો પણ જોઈ શકશો. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો, જેથી તમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. તો ચાલો મિત્રો શરૂ કરીએ. ધોરણ 7 વિજ્ઞાન તેનો પાઠ 9મો, જેનું નામ છે ભૂમિ, તેમાં પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પ લખો. તેમાં પેલું છે, નીચેના પૈકી કયો ભૂમિનો કુદરતી ઘટક નથી? તો તેમાં આવશે પોલિથીન. બીજો પ્રશ્ન, ભૂમિના કયા સ્તરમાં સેન્દ્રીય પદાર્થો ઓછી માત્રામાં પરંતુ ખનિજ દ્રવ્યો વધુ માત્રામાં હોય છે? બી સ્તર. ત્રીજો, કુંડા, રમકડા વગેરે બનાવવા માટે કઈ માટીનો ઉપયોગ થાય છે? ચીકણી માટીનો. ચોથું, કયા પ્રકારની ભૂમિ માટીના વાસણો, માટલા અને સુરાહી બનાવવા માટે વપરાય છે? તો ચીકણી માટી. પાંચમું છે, તમારા ખેતરમાં રેતાળ અને ગોરાડું જે સરળતાથી અંતઃસ્ત્રવણ થવા દે અને વધુ પ્રમાણમાં હવા ધરાવે તેવી જમીન છે, તો તમે કયો પાક લેવાનું પસંદ કરશો? કપાસ. છઠ્ઠું, ભૂમિની રૂપરેખાનો અભ્યાસ કરતા તમને જાણવા મળ્યું કે કોઈ એક સ્તર કીડીઓ, ઉંદરો, છછુંદર, ઢાલીઓ, જીવડા જેવા સજીવોને રહેઠાણ પૂરો પાડે છે, તો તે ભૂમિનું કયું સ્તર હશે? સ્તર એ. સાતમું છે, ઉત્તર ભારતના મેદાનો તેની ફળદ્રુપતા માટે જાણીતા છે, તે કઈ જમીન ધરાવે છે? કાપવાળી જમીન. આઠમો પ્રશ્ન, કયા પ્રકારની ભૂમિ ચોખા ઉગાડવા માટે સુયોગ્ય છે? તો ઓછું અંતઃસ્ત્રવણ દર્શાવતી જમીન. ત્યાર પછી પ્રશ્ન આપેલો છે કે ખાલી જગ્યા પૂરો, તેમાં 9 થી 11 ખાલી જગ્યા છે. નવમું, ભૂમિનું સૌથી ઉપરનું સ્તર સેન્દ્રીય પદાર્થો અને ખનિજ દ્રવ્યોથી ભરપૂર હોય છે. દસમું, પથ્થરના ઘટકો અને સેન્દ્રીય પદાર્થોના મિશ્રણને ભૂમિ કહે છે. અગિયારમું, ચીકણી પ્રકારની ભૂમિમાં ઓછામાં ઓછો અંતઃસ્ત્રવણ દર જોવા મળે છે. ત્યાર પછી બારમું છે, યોગ્ય જોડકા જોડો, તેમાં વિભાગીય અને વિભાગ બી. તો વિભાગીયમાં છે પેલું રેતાળ ભૂમિ, તો તેમાં આવશે બી, મોટા કણો વધુ પ્રમાણમાં હોય. ચીકણી ભૂમિ, તો તેમાં આવશે સી, ઝીણા કણો વધુ પ્રમાણમાં હોય. ગોરાડું ભૂમિ, તો તેમાં આવશે એ, મોટા તેમજ ઝીણા કણો એક સાથે રહેલા હોય. ત્યાર પછી તેરમો પ્રશ્ન છે, સેન્દ્રીય પદાર્થોનું નિર્માણ કેવી રીતે થાય છે? તો તેમાં જવાબ આવશે, ભૂમિમાં રહેલા સડેલા મૃત ઘટકોને સેન્દ્રીય પદાર્થો કહે છે. વિવિધ સજીવો જેવા કે બેક્ટેરિયા, વનસ્પતિના મૂળ અને અળસિયા ભૂમિનો મહત્વનો ભાગ છે. ચૌદમો પ્રશ્ન, માટીના કણોના કદ અને જલધારકતા વચ્ચે શું સંબંધ હોય છે? માટીના કણો ખૂબ જ નાના હોય તો જલધારકતા વધુ હોય છે, જ્યારે માટીના કણો કદમાં મોટા હોય તો જલધારકતા ઓછી હોય છે. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. તેમાં 15મો પ્રશ્ન છે, ભૂમિ એટલે શું? ભૂમિના પ્રકારો જણાવો. પથ્થરના ઘટકો અને સેન્દ્રીય પદાર્થોના મિશ્રણને ભૂમિ કહે છે. ભૂમિના મુખ્ય 3 પ્રકાર છે, રેતાળ ભૂમિ, ગોરાડું ભૂમિ અને ચીકણી ભૂમિ. 16મો પ્રશ્ન, ઘઉં અને ચણાના પાક માટે કેવી ભૂમિ યોગ્ય છે? શા માટે? તો તેમાં જવાબ આવશે, ઘઉં અને ચણાના પાક માટે ચીકણી અને ગોરાડું એમ બંને પ્રકારની ભૂમિ યોગ્ય છે, કારણ કે ગોરાડુંમાં તેની જળધારણ ક્ષમતા અને અંતઃસ્ત્રવણ દર મધ્યસ્તરના હોય છે, જ્યારે ચીકણી ભૂમિમાં જળધારણ ક્ષમતા વધુ હોય છે. 17મો પ્રશ્ન, ભૂમિનું ધોવાણ એટલે શું? તે કેવી રીતે થાય છે? ભૂમિની સપાટીનું પાણી પવન કે બરફ દ્વારા દૂર થવાની પ્રક્રિયાને ભૂમિનું ધોવાણ કહે છે. વનસ્પતિના મૂળ ભૂમિને નિશ્ચિત રીતે બાંધે છે. વનસ્પતિને ગેરહાજરીમાં ભૂમિ ઢીલી પડે છે, જેથી તે સરળતાથી પવન અને વહેતા પાણી દ્વારા ચલિત થાય છે. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર આપો. તેમાં 18મો પ્રશ્ન છે, ભૂમિની રૂપરેખા સમજાવો, આકૃતિની જરૂર નથી. તો ચાલો જોઈએ, ભૂમિનું લંબરૂપ છેદ જોતા તેના વિવિધ સ્તરો જોઈ શકાય છે,
જેને ભૂમિની રૂપરેખા કહે છે. ભૂમિનું એ સ્તર, એ સ્તર તે ભૂમિનું સૌથી ઉપરનું સ્તર છે. તેમાં સેન્દ્રિય પદાર્થો તથા ખનિજ દ્રવ્યો ભરપૂર હોય છે. બી સ્તર એ પછીનું સ્તર છે જેમાં સેન્દ્રિય પદાર્થો ઓછી માત્રામાં પરંતુ ખનિજ દ્રવ્યો વધુ હોય છે. સી સ્તર તે ત્રીજું સ્તર છે. તે ફાટા અને તિરાડો ધરાવતા નાના ખડકોના ટુકડાઓનું બનેલું છે. ત્યાર પછી 19મો પ્રશ્ન છે, કોઈ ખેડૂતની મુલાકાત લઈ ભૂમિના પ્રકાર અને તેમાં ઉગાડી શકાતા પાક વિશે માહિતી મેળવી તેની નોંધ કરો. ચીકણી માટી તો તેમાં ઘઉં, ચોખા અને ચણા ઉગાડી શકાય છે. ગોરાડુ માટી તો તેમાં ઉગાડી શકાતા પાકો મસૂર, કપાસ અને અન્ય કઠોળ. રેતાળ માટી તો તેમાં કપાસ ઉગાડી શકે. 20મો પ્રશ્ન, ગોરાડુ ભૂમિનું બંધારણ સમજાવો. આ પ્રકારની ભૂમિમાં મોટા તેમજ ઝીણા કણો એક સાથે રહેલા છે. તેમાં કાપના કણો પણ હોય છે. કાપના કણોનું કદ રેતી અને માટીના કણોના કદની વચ્ચેનું હોય છે. આ ભૂમિની જળધારણ ક્ષમતા અને અંતઃસ્ત્રાવ દર મધ્યસ્તરના હોય છે. આ ભૂમિમાં જળધારણ ક્ષમતા અને કાપ હોવાથી ચોમાસામાં લપસણી બને છે. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર આપો. 21મો પ્રશ્ન છે, ભૂમિ દ્વારા થતું પાણીનું શોષણ સમજાવતા તમારા દ્વારા કરવામાં આવેલી કોઈ પણ એક પ્રવૃત્તિ આકૃતિ સહિત સવિસ્તાર વર્ણવો. તો અહીં આકૃતિ દર્શાવી છે, ચલો તેના આધારે આપણે સવિસ્તાર જોઈએ. એક પ્લાસ્ટિકની ગળણી લો, એક ગળણપત્ર લો, તેને વાળીને ગળણીમાં ગોઠવો. 50 ગ્રામ કોરી પાવડર વાળી ભૂમિ લઈ તેને ગળણીમાં નાખો. અંકિત નળાકારની મદદથી ટીપે ટૂંપે ભૂમિ ઉપર નાખો. બધું જ પાણી એક જ સ્થાન પર ન પડવા દો. બધી જ ભૂમિ પર પાણી રેડો. જ્યાં સુધી ટપકવાનું શરૂ ન થાય ત્યાં સુધી પાણી રેડો. અંકિત નળાકારમાં વધેલું મૂળ લીધેલી પાણીની માત્રામાંથી બાદ કરો. અવલોકન, જુદા જુદા પ્રકારની ભૂમિના નમૂના માટે શોષાયેલા પાણીના ટકા જુદા જુદા હોય છે. ત્યાર પછી 22મો પ્રશ્ન છે, તમારી આજુબાજુ કોઈ સ્થાનિક ખેડૂતોને મળી તમારા વિસ્તારની ભૂમિનું પૃથ્થકરણ કરો અને તેના વિશે અહેવાલની નોંધ કરો. ભૂમિના પ્રકાર ચીકણી માટી, તો આ જમીનમાં સેન્દ્રિય પદાર્થો વધારે હતા. તેની જળધારા ક્ષમતા વધારે છે પરંતુ અંતઃસ્ત્રાવણ દર ઓછો છે. તેમાં માટીના કણો એકબીજા સાથે ચુસ્ત રીતે જોડાયેલા હોય છે. આથી તેમાં હવા માટે ખૂબ જ ઓછો અવકાશ રહે છે. 23મો પ્રશ્ન, વૈજ્ઞાનિક સમજૂતી આપો. ભારતની અડધી વસ્તીને ઉત્તર ભારતની નદીઓ આધાર આપે છે. ઉત્તર ભારતની નદીઓ હિમાલયમાંથી વહે છે. તે વિવિધ પદાર્થો જેવા કે કાપ, માટી, રેતી અને પથ્થર તાણી લાવે છે. આવી ભૂમિને કાપવાળી ભૂમિ કહે છે, જે ઉત્તર ભારતના મેદાનોમાં ઠલવાય છે. આ ભૂમિ ખૂબ જ ફળદ્રુપ છે, માટે કહી શકાય કે ભારતની અડધી વસ્તી અને ઉત્તર ભારતની નદીઓ આધાર આપે છે. 24મો પ્રશ્ન, ભૂમિનું પ્રદૂષણ અને ભૂમિનું ધોવાણ અટકાવવા માટે તમે શું કરશો? જવાબ, ભૂમિનું પ્રદૂષણ અટકાવવા અને નીચે મુજબ પ્રયત્નો કરીશું. પ્લાસ્ટિક અને પોલિથીનની કોથળીઓના વપરાશ પર પ્રતિબંધ મૂકી દઈશું. ખેતીમાં રાસાયણિક ખાતરોનો વપરાશ ઘટાડીશું. વધુ વૃક્ષ વાવીશું. વૃક્ષોને કપાતા બચાવીશું. પડતર ભૂમિમાં ઘાસ વાવીશું. ખેતર ફરતે પાળા બાંધીશું. વાડ કરીશું. ઉદ્યોગોના રાસાયણિક કચરો ભૂમિમાં ન ઠલવાય તેની તકેદારી રાખીશું. ત્યાર પછી 25મો પ્રશ્ન છે, તમારી શાળાની લાઇબ્રેરીમાંથી સંદર્ભ પુસ્તકોનો અભ્યાસ કરી ચા, કોફી અને કેસરના પાક માટે કેવા પ્રકારની ભૂમિ અનુકૂળ હોય છે તે નોંધો. ચા, કોફી અને કેસરના પાકમાં ઉપરના ભાગમાં ભારે પોતવાળી કાપની ચીકણી જમીન અને નીચેના ભાગમાં કાપની માટી હોય તેવી જમીન અનુકૂળ છે. 26મો પ્રશ્ન, અંતઃસ્ત્રાવણ દર અને પાણીની માત્રા જાળવી રાખવાના દર વચ્ચે શું તફાવત છે? જવાબ, જમીનના પાણીને છૂટા કરી દેવાની શક્તિને અંતઃસ્ત્રાવણ દર કહે છે. જ્યારે જમીનની પાણીને જકડી રાખવાની શક્તિને પાણીની માત્રા જાળવી રાખવાનો દર કહે છે. 27મો પ્રશ્ન, માટીના વાસણો બનાવતી વખતે માટીમાં ઘોડા કે અન્ય પ્રાણીઓની લાદ શા માટે ઉમેરવામાં આવે છે? ઘોડાની બળી ગયેલી લાદ માટીના છિદ્રો ખુલવામાં મદદ કરે છે, તેથી પાણી માટલી કે સુરાદીમાં જામે છે પણ
બાષ્પમાં રૂપાંતરિત થાય છે અને અંદરના પાણીને ઠંડુ કરે છે. ત્યાર પછી 28મો પ્રશ્ન છે, તમે ભારતના વિવિધ પ્રદેશોમાં જોવા મળતી જમીનના પ્રકારોના ચિત્રો એકત્રિત કરી અહીં ચોટાડો. અહીં આપણે ભારતનો નકશો આપેલા છે, તેમાં વિવિધ પ્રદેશોમાં જોવા મળતી માટીના પ્રકારો છે તે અહીં મેં લખ્યા છે. જમીનના પ્રકાર, કાપની જમીન, કાળી જમીન, રાતી જમીન, લેટરાઇટ જમીન, પર્વતીય જમીન અને રણ પ્રકારની જમીન. તો અહીં જે જમીન છે કાપની જમીન, તો કયા કયા વિસ્તારમાં કાપની જમીન છે તો તે અહીં દર્શાવેલી છે, આપ જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો ધોરણ 7મો પાઠ 9મો ભૂમિ આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના પ્રશ્નો અને જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું પાઠ 10 ની અંદર. ત્યાં સુધી આવજો.